ડાયમંડ અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં દક્ષિણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં કામદાર અને કર્મચારી તેમજ અધિકારી વર્ગ રોજગારી મેળવવા માટે ટ્રેન મારફતે અપડાઉન કરે છે. પરંતુ કોરોનાને કારણે બંધ થયેલી લોકલ ટ્રેન માંડ માંડ શરૂ તો થઈ છે, પરંતુ તેને નવસારી રેલવે સ્ટેશન બાદ કરતાં અન્ય નાના સ્ટેશન પર સ્ટોપેજ ન મળતા હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હાલાકી ભોગવવી પડે છે. આ પરિવારોને વધુ પૈસા ચૂકવી ખાનગી અને બસના મોંઘા પરિવહન દ્વારા અપડાઉન કરવાનો વારો આવ્યો છે. બિલીમોરા અને એના આજુબાજુના ગામોના અંદાજિત 20,000થી વધુ લોકો નોકરી ધંધા અર્થે મુંબઈ, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, અંકલેશ્વર તેમજ બરોડા આવવા જવા માટે ટ્રેનનો ઉપયોગ કરે છે. વલસાડ, પારડી, ઉદવાડા, વાપી, ભીલાડ, ઉમરગામ તરફ જતા લોકો છેલ્લા ઘણા વર્ષોથી નોકરી ધંધાના ટાઈમ સચવાય એ રીતે લોકલ મેમુ જેવી ટ્રેન માટે જીએમ સુધી ફરિયાદો કરી ચૂક્યા છે, છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લવાયું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી બિલીમોરા રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ બાબતે કોઈ કામગીરી થઈ નથી, ત્યારે આજે બિલીમોરા રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી રેલવે માસ્તરને આવેદનપત્ર આપી ટ્રેન શરૂ કરવા માટે માંગ કરી છે.